Hello everyone, good morning to all. In the previous lecture, we studied about active and passive voice in simple tenses. Now, let us further study in continuous tense and perfect tense. Let's start. Continue present tense. First of all, જોઈએ તો continue present tense ની active syntax જોઈએ તો subject plus amizar plus ving plus object प्लस अधर वर्ड हवे आया आईएनजी मुकवा पाछनु रीजन शू छे तो के ए रीजन छे के क्रिया छे के बतावे छे चालू बतावे छे एनी पेसिव सिंटेक्स जोईए तो ऑब्जेक्ट प्लस एमिजर प्लस बीइंग प्लस v3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ प्लस बाय प्लस सब्जेक्ट प्लस अधर वर्ड હવે બીંગ છે એ મુકવા પાછનું રીઝન શું છે તો કે કન્ટિન્યુ છે ગમે તે ટેન્સ તમે સ્ટડી કરીશો એમાં તમે જ્યારે એનું પેસિવ કરીશો ત્યારે બીંગ છે આવશે નાઉ સ્ટાર્ટ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ટિવ વોઇસ હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ નાઉ હવે ફર્સ્ટ ઓફ ઓલ છે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે જ્યારે એનું પેસિવ કરીએ છીએ ત્યારે તો ઓબ્જેક્ટ છે ફાઇન્ડ આઉટ કરવા માટે તમે શું કરીશો તો કે જે એક્ટિવ છે એમાં ઇંગ્લિશ આપેલું છે એ છે એ શું છે ઓબ્જેક્ટ છે હવે આપણે જોઈએ તો ઓબ્જેક્ટને છે એ શું બનાવી દીધું છે સબ્જેક્ટ બનાવ્યો છે તો કે ઇંગ્લિશ પછી આવશે વાક્ય રચના પ્રમાણે બીંગ પછી લર્નિંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે લર્ન્ડ બાય અને હી છે એનું પ્રોનાઉન થશે હિમ ધેન આવશે નાવ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો સાગર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ હવે ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ આઉટ કરીશું આપણે તો કે ઓબ્જેક્ટ છે એ ફાઇન્ડ આઉટ કરીશું તો ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું તો કે ક્રિકેટ છે એ ઓબ્જેક્ટ છે પછી વાક્યરચના પ્રમાણે જોઈએ તો ઇઝ પછી આવશે બીંગ પ્લેઇંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે પ્લેડ ધેન આવશે બાય ધેન આવશે સાગર નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ આઈ એમ નોટ ઇટિંગ એપલ નાવ હવે ફાઇન્ડ આઉટ કરીશું ઓબ્જેક્ટ તો કે ઓબ્જેક્ટ છે એ એપલ છે એને શું કરી નાખ્યો તમે સબ્જેક્ટ બનાવી દીધો એપલ્સ આર નોટ કારણ કે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો વાક્ય કેવું છે નેગેટિવ છે એટલે નોટનું નોટ ધેન આવશે બીંગ ઇટિંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે ઇટિંગ ઇટન ધેન આવશે બાય મી અને નાવ હવે એક્સરસાઇઝ છે આપેલી છે જે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સની છે જે તમારે હોમવર્કમાં છે કરવાની રહેશે નાવ લેટેસ્ટ સ્ટડી અબાઉટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ તો હવે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સની એક્ટિવ સિન્ટેક્સ જોઈએ અને પેસિવ સિન્ટેક્સ જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ જોશું એક્ટિવ વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વોઝવેર કારણ કે પાસ્ટ ટેન્સ છે એટલે શું આવશે વોઝવેર પ્લસ કન્ટિન્યુ કીધું છે એટલે એની સાથે આવશે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે એની પેસિવ સિન્ટેક્સ જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ બીંગ હવે આ બીંગ છે એ આપણે જે આ પ્રિવિયસ જે ટેન્સ કમ્પ્લીટ કર્યો જે પ્રેઝન્ટ છે એમાં પણ છે બીંગ આવતું હતું એટલે કન્ટિન્યુ ક્રિયા હશે એમાં બીંગ આવશે પ્લસ v3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે જોઈએ આપણે એના એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ જોઈએ તો વોઇસ વેર સિંગિંગ સોંગ હવે તમારે છે એનું પેસિવ બનાવવાનું છે હવે પેસિવ બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું તો કે આપણે છે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરીશું તો સોંગ છે એ શું છે ઓબ્જેક્ટ છે કારણ કે વોઇસ છે એ શું કરે છે ગાવાની ક્રિયા કરે છે એટલે શું ગાય છે તો કે સોંગ ગાય છે સોંગ છે એને શું બનાવ્યું તમે ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટ ધેન આવશે વેર વાક્ય રચના પ્રમાણે પછી આવશે બીંગ આવશે પછી સિંગિંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે સંગ પછી આવશે બાય અને બોયઝનું બોયઝ નાવ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ સી વોઝ વોશિંગ અ શર્ટ શું ફાઇન્ડ આઉટ કરીશું પહેલાં તો કે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરીશું તો કે શર્ટ છે એ ઓબ્જેક્ટ છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું મૂકીશું પેસિવ બનાવવા માટે અ શર્ટ ધેન આવશે વોઝ બીંગ વોશિંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ થશે વોશ્ડ ધેન આવશે બાય સીનું પ્રોનાઉન થશે હર હવે એક્સરસાઇઝ જે આપેલી છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે નાવ લેટસ સ્ટડી અબાઉટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ફર્સ્ટ જોઈએ તો એની એક્ટિવ વાક્ય રચના છે
एक्टिव वाक्य रचना में आवशे सब्जेक्ट शेल विल। हवे फ्यूचर नहीं आपणे छे आनी पहेला छे कई वाक्य रचना भणी गया तो के सीम्पल भणी गया એમાં પણ છે સેલ વિલ આવતું હતું એટલે ફ્યુચર ટેન્સ કોઈ પણ તમે સ્ટડી કરશો એટલે સેલ અને વિલ છે કોમન છે પણ ક્રિયા કેવી કીધી છે કન્ટિન્યુ ક્રિયા કીધી છે અને સિમ્પલ જે ફ્યુચર ટેન્સ ભણ્યા એની પેસિવ વાક્ય રચના કરતા હતા ત્યારે આપણે સેલ વિલની સાથે શું મૂકતા હતા તો કે બી મૂકતા હતા હવે એની એક્ટિવ વાક્ય રચનામાં પણ શું મૂકવાનું આવશે બી મૂકવાનું આવશે બટ છે કન્ટિન્યુઅસ ક્રિયા કીધી છે એટલે શું મૂકીશું સાથે વી આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે સિન્ટેક્સ છે એ રિપીટ કરું છું ફર્સ્ટ આવશે સબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ બી પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે જોઈએ એની પેસિવ વાક્ય રચના પેસિવ વાક્ય રચનામાં ફર્સ્ટ શું આવશે ઓબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ બી હવે પેસિવમાં આપણે કીધું છે કન્ટિન્યુ કોઈ પણ ક્રિયા હોય તો આપણે શું મૂકવાનું છે બીંગ મૂકવાનું છે પ્લસ વી થ્રી કારણ કે પેસિવ કોઈ પણ હોય છે એમાં છે વી થ્રી એટલે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે ધેન આવશે બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ રિપીટ કરું છું વાક્ય રચના ઓબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ બી પ્લસ બીંગ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે જોઈએ એનું એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ ધે વિલ બી લર્નિંગ ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ હવે આપણે છે એનું પેસિવ વાક્ય રચના કરવાનું છે તો શું ફાઇન્ડ આઉટ કરીશું ધે વિલ બી લર્નિંગ વોટ તો કે શું વોટ તો કે ઇંગ્લિશ તો ફર્સ્ટ છે એ શું આવશે ઇંગ્લિશ ધેન આવશે વિલ બી હવે લર્નિંગ છે એનું છે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું થશે તો કે લર્ન ધેન આવશે બાય ધેય છે એનું પ્રોનાઉન છે શું થશે ધેમ અને લાસ્ટ વર્ડમાં જોઈ લઈએ તો કે ટુમોરો એટ ધીસ ટાઈમ નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ શિવ વિલ બી બાઈંગ અ સ્કૂટર નેક્સ્ટ વીક શિવ વિલ બી બાઈંગ અ વોટ તો કે સ્કૂટર શું મૂકીશું ઓબ્જેક્ટમાં ફર્સ્ટ ફોર તો કે સ્કૂટર ધેન આવશે વિલ બી વાક્ય રચના પ્રમાણે આવશે બીંગ બાઈંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ શું થઈ જશે બોટ ધેન આવશે બાય ધેન છે શિવ છે એ કરતા તરીકે છે એટલે શિવ ધેન આવશે નેક્સ્ટ વીક હવે નીચે છે જે એક્સરસાઇઝ આપેલી છે એ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સની છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે આ પર્ટિક્યુલર સ્લાઇડમાં એક સેન્ટેન્સમાં મિસ્ટેક છે જે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે જે સ્ટુડન્ટ મને સૌથી પહેલાં એ મિસ્ટેક ફાઇન્ડ આઉટ કરીને આપશે એને હું કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે સરપ્રાઇઝ છે આપીશ નાવ લેટ્સ અબાઉટ સ્ટડી પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો એની એક્ટિવ વાક્ય રચના હવે પરફેક્ટ ક્રિયા કીધી છે એટલે આપણે એની એક્ટિવ વાક્ય રચનામાં જોઈએ તો પરફેક્ટમાં છે એ શું આવી જશે હેવ અને હેઝ છે ફર્સ્ટ છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે તમે અહીંયા જોયું કોઈ કે વી થ્રી છે આપણે છે એ શેમાં મૂકતા હતા તો કે જ્યારે કોઈ પણ વાક્ય છે એનું પેસિવ કરતા હતા ત્યારે જ વી થ્રી મૂકતા હતા પરંતુ અહીંયા જે પરફેક્ટ ક્રિયા છે એને એક્ટિવ વાક્ય રચનામાં પણ શું આવશે વી થ્રી વી થ્રી એટલે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે તો હું રિપીટ કરું છું સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ ધેન આવશે એની પેસિવ વાક્ય રચનામાં જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે હેવ હેઝની સાથે પેસિવ વાક્ય રચનામાં વધારાનું શું એડ થાય છે બીન હવે પરફેક્ટ તમે ત્રણે ત્રણ ટેન્સ છે એ કમ્પ્લીટ કરશો એટલે એની પેસિવ વાક્ય રચનામાં છે એ શું એડ થશે બીન એડ થશે નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ એક્ટિવ છે તો કે એક્ટિવ વાક્ય રચનાનું એક્ઝામ્પલ જોઈએ તો નિશા હેઝ ડ્રોન ધીસ પિક્ચર હવે ફાઇન્ડ આઉટ છે આપણે શું કરવાનું છે ઓબ્જેક્ટ નિશા હેઝ ડ્રોન વોટ તો કે પિક્ચર તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ શું કરશો ધીસ પિક્ચર છે એ ઓબ્જેક્ટ છે ધેના વાક્ય રચના પ્રમાણે જોઈએ તો હેવ ધેન આવશે બીન ડ્રોન છે ઓલરેડી કેવું છે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ છે એટલે ડ્રોન બાય નિશા નાવ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ રોનક હેઝ ઓલરેડી લર્ન ઇંગ્લિશ રોનક હેઝ ઓલરેડી લર્ન વોટ તો કે ઇંગ્લિશ શું આવશે ફર્સ્ટ ઇંગ્લિશ
इंग्लिश हेज बीन ऑलरेडी हवे लर्न से ऑलरेडी पास्ट पार्टिसिपल रूप है एट्ले लर्न धेन आवशे बाय धेन आवशे रोनव एक्जाम्पल रिपीट करूँ छूँ इंग्लिश हेज बीन ऑलरेडी लर्न बाय रोनव हवे एक्सरसाइज आपेली है जे है परफेक्ट प्रेजेंट टेन्सनी है जे तमारे होमवर्क में करवानी रहेशे नाउ कम टू ध परफेक्ट पास्ट टेन्स हवे जोईए एनी एक्टिव वाक्य रचना अने पेसिव वाक्य रचना जोईए तो फर्स्ट ऑफ ऑल जोशू एक्टिव वाक्य रचना सब्जेक्ट प्लस हेड प्लस वी थ्री प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड हवे प्रेजेंट जे भण्या एमां छे सब्जेक्ट पछी शू आवतुं हतुं तो के हेव अने हेज एनुं पास्ट रूप शू थाय तो के हेड थाय तो જ્યારે પરફેક્ટ છે પાસ્ટ ટેન્સની વાક્ય રચના જોશું તો એમાં શું આવશે હેડ આવશે રિપીટ કરું છું સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે એની પેસિવ વાક્ય રચના જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન આ બીન છે એ પ્રેઝન્ટમાં પણ આવતું હતું એટલે પરફેક્ટ જે ત્રણે ત્રણ ટેન્સ ભણીશું એમાં બીન છે આવશે પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ સિન્ટેક્સ છે એ રિપીટ કરું છું ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સંગમ જોઈએ તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે તો કે ઓબ્જેક્ટ ફાઇન્ડ કરવાનું છે માય બ્રધર હેડ ટેકન વોટ તો કે બ્રેકફાસ્ટ તો શું આવશે ફર્સ્ટ તો કે ઓબ્જેક્ટમાં આવશે બ્રેકફાસ્ટ ધેન આવશે હેડ ધેન આવશે બીન ટેકન બાય માય બ્રધર લાસ્ટ વર્ડમાં છે બિફોર ધે સંગ એક્ઝામ્પલ રિપીટ કરું છું બ્રેકફાસ્ટ હેડ ટેકન હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર ધે સંગ ધેન નાવ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ બિફોર આઈ લેફ્ટ મનન હેડ સર્વડ મી હવે શું કરવાનું છે ફાઇન્ડ આઉટ આપણે તો કે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે તો ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ શું કરશું તો કે મનન હેડ સર્વડ વોટ તો કે મી છે એનું પ્રોનાઉન છે એ શું થશે તો કે આઈ તો આપણે અધર વર્ડમાં આપેલું છે બિફોર આઈ લેફ્ટ એમણે મૂકી દેશું પછી છે મીનું શું કરી નાખ્યું આઈ ધેન આવશે હેડ ધેન આવશે બીન ધેન છે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ છે સર્વડ ધેન આવશે બાય અને મનન હવે છે એક્ઝામ્પલ છે હું રિપીટ કરું છું બિફોર આઈ લેફ્ટ આઈ હેડ બીન સર્વડ બાય મનન હવે એની એક્સરસાઇઝ આપેલી છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે નાવ કમ ટુ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સની એક્ટિવ સિન્ટેક્સ જોઈએ અને પેસિવ સિન્ટેક્સ જોઈએ તો ફર્સ્ટ જોશું એક્ટિવ સિન્ટેક્સ સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ હવે તમે કંઈ અહીંયા નોટિસ કર્યું તો કે શેલ વિલ છે એ આપણે છે એ ત્રણે ત્રણ ભણ્યા સિમ્પલ ભણ્યા કન્ટિન્યુઅસ ભણ્યા અને પરફેક્ટ ભણ્યા ત્રણે ત્રણમાં છે શેલ વિલ તો કોમન જ આવે છે તો કે શેલ વિલની સાથે જ્યારે પરફેક્ટ ભણીશું ત્યારે વધારાનું શું એડ થાય છે તો કે હેવ એડ થશે પછી વી થ્રી કારણ કે પરફેક્ટ ક્રિયા કીધી છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવશે તો સિન્ટેક્સ છે રિપીટ કરું છું સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ નાવ કમ ટુ ધ પેસિવ વોઇસની સિન્ટેક્સ જોઈએ તો ફર્સ્ટ આવશે ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન બીન છે એ ત્રણે ત્રણ પરફેક્ટની જે પેસિવ વાક્ય રચના કરીશું એમાં છે આવશે પછી આવશે વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ રિપીટ કરું છું સિન્ટેક્સ ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો હી વિલ હેવ રિસીવડ ધ લેટર હવે આપણે એનું જ્યારે પેસિવ વાક્ય કરીશું ત્યારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવા છે હી વિલ હેવ રિસીવડ વોટ તો કે લેટર શું કરશું લેટરને છે એ શું કર્યું આપણે
तो के छे ऑब्जेक्ट छे बनायो छे द लेटर विल हैव बीन पास्ट पार्टिसिपर पर ऑलरेडी आपेलु छे એટલે રિસીવડ નું રિસીવડ બાય ધેન હી છે એનો શું મૂક્યું હિમ તો કે હી નો પ્રોનાઉન છે એ શું થશે તો કે હી એક્ઝામ્પલ રિપીટ કરું છું ધ લેટર વિલ હેવ બીન રિસીવડ બાય હિમ નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ રૂહી વિલ હેવ લર્ન ઇંગ્લિશ બાય ધ એન્ડ ઓફ ધીસ યર હવે શું એની પેસિવ વાક્ય રચના જ્યારે એનું પેસિવ કરીએ છીએ ત્યારે આપણે શું જોશું તો કે ઓબ્જેક્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે તો કઈ રીતે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરશું તો કે રૂહી વિલ હેવ લર્ન વોટ તો કે ઇંગ્લિશ તો એનું ફર્સ્ટ ઓફ ઓલ શું મૂક્યું ઇંગ્લિશ ધેન આવશે વિલ હેવ બીન લર્ન છે ઓલરેડી પાસ્ટ પાર્ટિસિપર રૂપ છે એટલે લર્નનું લર્ન વાક્ય રચના પ્રમાણે જોઈએ તો પછી આવશે બાય ધેન આવશે રૂહી ધેન આવશે બાય ધ એન્ડ ઓફ ધીસ યર કારણ કે વાક્ય જ્યારે આપણે છે એ એનું પેસિવ કરીએ છીએ ત્યારે વાક્યનો છે મિનિંગ ચેન્જ થવો જોઈએ નહીં સિન્ટેક્સ છે સોરી એક્ઝામ્પલ છે રિપીટ કરું છું ઇંગ્લિશ વિલ હેવ બીન લર્ન બાય રૂહી બાય ધ એન્ડ ઓફ ધીસ યર હવે એની એક્સરસાઇઝ આપેલી છે જે છે એ પરફેક્ટ ફ્યુચર ટેન્સની એક્સરસાઇઝ છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે હવે જોશું મિક્સ એક્સરસાઇઝ આ મિક્સ એક્સરસાઇઝ છે એ કન્ટિન્યુઅસ ભણ્યા તેની છે જે તમે આની પહેલાંના લેક્ચરમાં છે એ શું ભણી ગયા તો કે સિમ્પલ ભણી ગયા એ સિમ્પલની છે ધેન છે પરફેક્ટ હવે ટોટલ છે આપણે 9 ટેન્સ છે અહીંયા કમ્પ્લીટ કર્યા છે 9 ટેન્સની એક્ટિવ વાક્યરચના પણ જોઈ અને પેસિવ વાક્યરચના પણ જોઈ આ એક્ટિવ અને પેસિવ વાક્યરચના જે જોઈ એની મિક્સ એક્સરસાઇઝ છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે થેન્ક યુ